તો વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરા શહેરમાં ભાજપમાં ફરીથી ભડકો કે જ્યાં વડોદરામાં શહેર ભાજપમાં ફરીથી ભડકો થયો ત્યારે ભાજપના ધારાસભ્ય અને શહેર પ્રમુખ સામસામે આવી ગયા કે જ્યાં ભાજપના ધારાસભ્ય અને શહેર પ્રમુખ સામસામે આવી ગયા કે જ્યાં સરકારી ફાઇલો મામલે ભાજપમાં વિવાદ જામ્યો કે જ્યાં યોગેશ પટેલ અને ડોક્ટર વિજય શાહ વચ્ચે વાકયુદ્ધ જોવા મળ્યું કે જ્યાં એમએલએ ગણેશ પટેલના પત્ર મામલે શહેરમાં પ્રમુખની ટિપ્પણી કે જ્યાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે આપ્યું નિવેદન. રાજકારણ ગરમાયું છે, મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ધારાસભ્ય યોગેશ પટેલ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે કે જ્યાં ડોક્ટર વિજય શાહની ટિપ્પણી સામે યોગેશ પટેલનો વળતો પ્રહાર, ત્યારે મારી પાસે ખજાનો છે હું આગેવાની લઈશ તો માઠું લાગશે જેવું ભાજપના બંને નેતાઓ વચ્ચે વિવાદથી રાજકારણ ગરમાયું હતું, ત્યારે ધારાસભ્ય યોગેશ પટેલ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. શ્રી યોગેશભાઈ પટેલ એમણે વર્તમાનપત્ર દ્વારા જાણવા મળ્યું કે એમણે એક ઓપન લેટર લખ્યો છે, લેટરની બધી માહિતી વર્તમાનપત્ર દ્વારા જાણવા મળી છે. ત્યારે આજે એમનો પત્ર છે, પત્રમાં એમણે એનએના સંદર્ભમાં જમીનના સંદર્ભમાં બધી વાતો મૂકી છે, જે કંઈ એમની પાસે રજૂઆતો આવી છે તેના સંદર્ભમાં વાતો છે. પરંતુ વડોદરા શહેરના ઘણા બધા સળગતા પ્રશ્નો એવા છે કે જે પ્રશ્નો એમના માધ્યમથી યોગ્ય જગ્યા પર રજૂઆત થાય એવી અમારી લાગણી છે અને અમારી એમને વિનંતી પણ છે. વિશ્વામિત્રી નદીનો પ્રશ્ન છે, કેટલાય વખતથી એના સંદર્ભમાં કામગીરી કરવા માટે આપણે રજૂઆત કરતા આવ્યા છે. ભૂતકાળમાં માન્ય મુખ્યમંત્રીશ્રી અને અન્ય કક્ષાએ જે જે કંઈ રજૂઆતો પાર્ટીના માધ્યમથી, સંગઠનના માધ્યમથી, ચૂંટાયેલા પ્રતિનિધિઓના માધ્યમથી થઈ છે, ત્યારે આવી દરેક રજૂઆતોમાં પણ એ પોતે હાજર રહ્યા છે. તો એવા પણ જે કંઈ કામો બાકી છે, કામમાં પણ એ આગેવાની લે, વડોદરા શહેરનું નવું નેતૃત્વ આપે અને એમના માધ્યમથી આ બાકીના કામો પણ પૂર્ણ થાય એવી મારી એમને વિનંતી છે. એ જ કહું છું કે આવું કરીને પૈસા પડાવવાના ધંધા, લોકોને હેરાન કરવાના ધંધા, આ સ્પષ્ટ વાત કહું. આજે કઈ લેટર લખ્યો છે? આ તો 1.5 મહિના પહેલાનો લેટરનો મને જે જવાબ મોકલેલો એ માટે મેં આજે આપેલું. ના થાય એવું કોઈ દાડો બન્યું જ ના હોય ને ભાઈ, પછી લઈશ તો એમને એવું ના લાગે કે માથું થયું. આ નહીં ભાઈ, બધું બહુ છે, ખજાનો છે બધો, બધું બહુ છે. મારી આજે નહીં, એ તો એને થોડું કહેવાનું હોય તો જે